रंग रंग वादड़ी पूदड़ी परे थे, रंग रंग वादड़ी पूदड़ी परे थे, ये तो कहो कियो नाचवान लागे, ये तो कहो कियो नाचवान लागे, है ना ते सूरत ना ना ते चांगलियो मोरलियो नाचे 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 मोरलियो नाचे मारा दिल ना डूंगारे रूपाड़ो मोरलियो नाचे 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 मोरलियो नाचे आ जगत मा अने त्रण लोक मा मौलीधर दादाए मौली वगाड़ी मानवी ना हया ने हेतार बनाई दीधा जोग जोग वीती गया छता आजना मानवीओ राधा अने कृष्ण ना भक्ति गीत अने रासड़ा गाय छे आ कुवार आ ई तो गाय ज ने सुकाम नो गाय मारो कार्यो ठाकोर ए काई कलयुग नो मानवी थोड़ो हतो अरे ई तो भगवान हतो भगवान રાધાજી અને કાનુડા ને તો નાતો હતો પણ કુંવર નાતો એટલે શું હા 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 સમજ્યો નાતો એટલે પ્રેમ ભક્તિ પણ રાણા જો તો ખરો આ તારી વાતો મને વાતો માં હું ખાવાનું જ ભૂલી ગઈ જો જો આપણી ભેંસો પાણી પીને નિરાત બેઠી છે સૂરજ પણ નમવા આવ્યો છે એલિયા હાલ આપણે ખાઈ લે પછી બેસીને વાતો કરજે વાતુડા હા કુવર હા મારું હારું વાતુમાં ને વાતુમાં બધું ભૂલાઈ ગયું પણ કુવર આજ હું વાત નથી લઈ આવ્યો ભલે ને ન લઈ આવ્યો હું તારા સારું રોજ બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો લાવું છું ચાલ હવે આપણે ખાઈ લઈ ભાત અરે 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 આ તો મારી કુવર મને ભાત ખવડાવશે પણ કુવર જ્યારે તારું આણું આવશે અને તું સાસરે ચાલી જઈશ પછી મારું શું થશે એક માં હતી એ પણ વર્ષદારાથી આ દેવ થઈ ગઈ અને થોડા દિવસોમાં તું પણ તારા સાસરે ચાલી જઈશ પછી હું એકલો આ વડલા વાળી વાવે આંસુડા વેરીશ કુવર આંસુડા વેરીશ રાણા રાણા તે તો ભુંડાર દી યાદ કર્યા આપણી જાડી કોમનું દુખ જ એ છે પણ રાણા હું તને છોડીને મારા સાસરે નહીં જાઉં મારા મા બાપે આપણી નાતના રિવાજ મુજબ ઘોડિયા લગ્ન કર્યા છે પણ પાંચ પાંચ વર્ષના આણા વીત્યા હજુ મેં મારા ધણી સાથે વાત કરી નથી રાણા સાચી વાત છે કુંવર આપણી નાતના રિવાજ પ્રમાણે તારું આણું આવશે એટલે તારા મા બાપ એ તને સાસરે જરૂર વડાવશે પણ રાણા હું મારા મા બાપની એકના એક દીકરી છું વડી મને દીકરાની જેમ સાચવે છે અને હું દીકરાની જેમ સાચવે છે જો વરી ગામમાં તારી હારે પરણું તો એની નજરની સામે તો ખરીદ ને પણ કુંવર તારા આપા માનશે ખરા સુકામ ન માને હું એની એકના એક દીકરી છું વડી ગામમાં તારી હારે પરણું તો એની નજરની સામે તો ખરીદ ને પણ કુંવર તારા આપા સામે વારો એ પૈસા વાળો અને નાતનો પટેલિયો છે અને કુંવર હું ગરીબ છું મારો બાપ તો માલધારી છે તેને ક્યાં ભૂખ છે વળી તું આમ જીવ બાર ને તો તને મારા ગળાના સમ ના કુંવર ના ઠાકર ધણી આપણી રક્ષા કરશે જો કાનુડો પણ આપણી જેમ ગોવાળિયો હતો એ પણ ગાયો ચરાવતો હતો રાધાજી રાધાજી વાસડીના સૂર સાંભળી એ પણ ભાત ખવરાવવા આવતા હતા રાણા સાચી વાત છે મારો વાલીડો એ પણ આપણી નાતનો ખરો પણ કુંવર કજિયાળો બહુ ગોવાલાનો દૂધ દહીં માખણ વેચવા નીકળે એટલે રસ્તામાં આડો ઊભો રહે અને જો કોઈ ગોરસ આપવાની ના પાડે તો ફટ દઈને કાંકરી મારે અને ગોરસનું માટલું ફોડી નાખે રાણા તારી આ મીઠી મીઠી વાતોમાં
મારું હૃદય એ રણકાર કરે છે, જાણે જાણે તું હું તારી રાધા અને તું મારો કાનુડો રણા. કુંવર એ મકુંવર કુંવરકારી નાંગણી એને સંકેલી એ નખમાં સમાય, એ પણ એને કરડવું ઈ ડગના ચાતરે. એ મારી કુંવરે કાંટાળી દેખાય. કુંવર કુંવર તું કામી પુરુષો માટે કારી નાંગણ છો, જેના પર એની નજર પડે એની રગે રગમાં ઝેર ચડે. એમ બળે ઈ બળે બીજના સરખી જોડી હોય તો જ જીવતર જીવાય છે, નહીતર આખા ભવની બળતરા થાય છે. રાણા એમ થોડું બોલે ને ઘર રહે અને મરકી ને કાઢવે. સાચી વાત છે કુંવર, એને કાંટો કદી ન વાગજો. અરે તો ભલે હોય પારકા છે. સાચું કીધું કુંવર, મીઠું મીઠું બોલે એ તો દુનિયાને ગમે, અને મરકી મરકી ને વાત કરે એને કાંટો કદી ન વાગશો. એમ રૂપ ઘણા એ નહી રાગ મીઠા અને મરકી ને કાઢે વેણ, એને કરે જીવતા એવલા સારસ સરખા છે. એમ કાર મુખા ને રીસામણા સાચી વાત છે કુંવર, સાચી વાત છે. એમ હસમુખા અને હેતાળવા ને અમૃત વરસાવે, એને કાટો કદી ન વાગજો. અરે ઈ તો ભલે હોય પારકા છે. સાચી વાત છે કુંવર, સાવ સાચી વાત છે. મીઠું મીઠું બોલે એ તો દુનિયાને ગમે. જાણા ઓ હો આ તો કેટલું બધું મોડું થઈ ગયું છે. જો તો ખરો રાણા, આપણી સૂરજ પણ નમી ગયો છે. ચાલ હવે ખાડું કાઢીને ઘર ભેગા થઈ. રાણા કુંવર, આજ તો નોખું પડવું ગમતું નથી. કોણ જાણે કેટલી બધી વાતો કરવાની બાકી હોય, પણ સૂરજ બાપો એ ઉતાવળો થાય છે. કુંવર આજ તો નોખું પડવું ગમતું નથી. કુંવર રાણા મને એમ થાય છે, રાણા ઘરે જઈ મારી માને વાત કરીશ. કે વેલના રૂપિયા ભરી દ્યો, આવેલા આણાને પાછું મોકલી દ્યો. રાણા ભલે કુંવર, તો ચાલ પછી. અડધો કુડેડો તારે મારી દીકરીને સુખેથી તેડી જાજે. હતા બે ચાર ભેસો
ક્યાંથી લઈ આવું? મારી પાસે પૈસાની સગવડ નથી. તો પછી સગવડતા કરી ના મારા કોડા. જો તારી ઘરે દુજાણું હશે તો તારું ઘર ચાલશે. દૂધ વેચવા જાશે, છાસ વેચાશે, પછી તું તારે તું મારી દીકરીને તેડી જાજે. હતા તમે જાણો છો, મારે ઘરે બધું જ હતું. મારા મા બાપ જીવતા હતા, મારા ઘરમાં માલ કઈ સમાતો ન હતો. એ જોઈને જ તમે તમારી દીકરીને પરણાવી છે. અત્યારે મારો વખત માઠો બેઠો. કઈક ભેસો વેચાઈ ગઈ, કઈક ભેસો મરી ગઈ. મારા મા બાપ ને મરણ ને ખાતર મેં આખી નાત ને વડા કર્યા અને આખી નાત ને જમાડી. એલા ભાઈ, એમાં મારું શું વર્યું? એ ઘર ખોઈ નાખ્યું અને આવનારી નો તો કઈ વિચાર કર્યો નહીં. અને મોટા વાળા નો દીકરો થઈ અને નાત જમાડી અને પાછો જાતે મહિનો ચાલકું નાખવા. જોયો હવે મોટો નાણા વાળો. હતા મેળો સીધો મારો છો. થવાનું હતું તે થઈ ગયું. થવાનું હતું એટલે શું? તું મારી સામે દોરા કાઢે છે. તું હજી મને ઓળખતો નથી. જા, મારી રૂપાળી દીકરીને તારી ઘરે ભૂખે મારવા મોકલું. અરે બાતા, તમે મારા બાપે સુંડલો ભરીને રૂપિયા આપ્યા છે, કાય તમે તમારી દીકરી કાય મફત નથી આપી દેતા? તો પછી આપણી નાયકના વ્યવહાર પ્રમાણે તારા રૂપિયા ગણી દે અને મારી દીકરીનું લખાણ કરી દે. લખાણ મારે નથી કરવું. વેલના રૂપિયા લઈને વાપરું તો તો બાયડી વેચી કહેવાય. બાયડી વેચવાનું કામ આ ભાઈડાનું નથી. તો પછી જા, તારા થી થાય તે કરી લેજે. મારી દીકરીને હું નથી મોકલવાનો, તે નથી જ મોકલવાનો. તો હું આપણી નાતને પટેલ પાસે લઈ જઈશ અને નાત પાસે મારો ન્યાય માંગીશ. ઓહો, નાતમાં તારું કોઈ સાંભળે તેમ નથી. અને વળી તારા જેવા વેરાગીને કોણ ન્યાય આપશે? હજી તું મને ઓળખતો નથી. નાયકની ચોટલી અને આબરૂ ઈ મારા હાથમાં છે. એલા કાનિયા, નાત ઈ તો ગંગાનો પ્રવાહ છે, નાત ઈ તો પરમેશ્વરી છે, અને નાત ઈ તો આપણી કોમનું ઢાંકણ છે. અને આ કજીઓ કા કરો અને નાત ને ગાળો હુકમ આવ્યો છે? બાપા, હું મારા માણેને તેડવા આવ્યો છું અને કાના હતા ના પાડે છે અને કહે છે વેલના રૂપિયા લઈ લઈએ અને લખાણ કરી નાખે, છેડો ભાળી નાખે એટલે પત્યું. મારા ઘરની પંચાયત? હા, તમારા ઘરની પંચાયત. તમારા ઘરમાં તમારી દીકરીને સાંઠણા જેવી દીકરી કરી છે અને વેલ તેડવા આવે છે એટલે એમ કહો છો કે એકાદુ વર્ષ ધારવી જાઓ? પોતાની દીકરીને સાસરે મોકલતા નથી અને બીજાની દીકરીને કાઢવા તૈયાર થયા છો? કાનિયા, તારી વાત સાચી છે. દીકરી હવે જુવાન થઈ છે. મેં આજે જ ખબર મોકલી છે કે દીકરીનું આણું આવીને વારી જાય. હા વાલા આપા, દીકરી જુવાન થઈ છે. જો વધારે દિવસમાં અવતરમાં રોકાશે તો તમારું નાક કપાશે. હા, તું શું બકે છે? મારું નાક કપાશે? હા, એટલું જ નહીં. જો ઓલા હા રાણો અને કુંવર ઓલી વરણા વાળી વાવે રોજ ભેળા થાય છે. ખબર પડી જશે તો તમને અને કુંવર ને જરાય ધાન નહીં ખાવા દે. અરે કરી, મારી આબરૂ ધૂળમાં પડી. જો રાણો કુંવર ને ઉપાડી જાય તો મારે મરવાનો વખત આવે. જો આ વાતની કરણા ગોવાતીને ખબર પડી તો રાણા અને કુંવરને ધરતીના પેટાળમાં રહેવા ન દે. બસ, આથી કુંવરને સીમમાં જવાનું બંધ. મા બાપની આબરૂ બોલે અને નીચું જોરાવે. આ શક્તિનો તો જીવતા ભાવમાં બંધ.
હજુ માલ આખી અને સીમમાં ગઈ છે, આવી નથી. સાંજ હમણાં જ પડી જશે. લાવ થોડાક મગ ભરી નાખો. જુવાન દીકરીના જુવાન દીકરીના મા બાપ ને ઉપાધી નો પાર નથી. સાંભળે છે? ઓર હજુ સુધી સીમમાંથી કેમ નથી આવી? સાંભળતી કેમ નથી? ઓર ક્યાં છે? ઓર માલ આખીને હજી આવી નથી. આમ ને આમ આમ ને આમ વરસકા શું નાખો છો? જ્યારે જુઓ ત્યારે મારી દીકરી શું કર્યું કે નાતમાં તમારું નાક કપાવ્યું? હવે સાંભળ, કુંવર રોજ માલ ચારવાને બાને સીમમાં જાય છે. ત્યાં વટલા વાળી વાવે ખૂણે બેસી રહે તને શું ખબર હોય? નજરો નજર જોનારે મને કીધું છે, જેને આપણને આપણી આબરૂ ખાતર ચેતવ્યા છે. હવે પછી કુંવરને રેડી મૂકું છું તો પેલો રાણી ઉપાડીને જતો રહેશે. અરે ભગવાન, તો મારે મરવું જ પડે ને. ઓલો કરોડો ગોવાથી મારી દીકરીને જીવતી ના મેલે. તો બસ, કુંવરનાથથી સિંહમાં જવાનું બંધ. અને હવે પછી તમે ઉપરાણું લીધું છે તો તમારી ચાવડી ઉતારી નાખી. દીકરી તે તો અમારા ઉપર ભારે કરી, દીકરાના મૂળે ઉછેરી તને મોટી કરી. તે તો અમારા કુળની આબરૂને ધૂળમાં રોળી બેટા. મા 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 હું માલ ધરાવીને લાવી છું. મારે તો વહેલું આવવું હતું, પણ ઢોર લીલાચારામાં પોરી ગયા હતા. મા મા લાવ, હું મગ ભરીને આપું. મા મા તું રડે છે? મા શું તને મારા આતા વઢ્યા છે? મા તારા આતાનો સંબંધ તો મને કોઠે પડી ગયો છે. પણ એ જ્યારે તને કાંઈ કહે છે ત્યારે મારા દુઃખનો પાર નથી રહેતો. વડલા વાળી વાવે ઓલો રાણો આવ્યો તો કેમ મોઢું ફેરવીને ઉભી છે? સામુ જોઈને જવાબ આપ. મારા કુટુંબ ની આબરૂ બચાવીશ. તાતા આતા આતા આથી રહે વંઠે. તારા જેવી જુવાન દીકરીના બાપ પણ પાપ છે. હું તમારી એકના એક દીકરી છું. તમારી દીકરીના આશીર્વાદ લઈ લ્યો. તમારી દીકરીના આસુરા નહીં લૂછો. આતા તમારી આ લાડલી કુંવરને રાણા સાથે નહીં પરણાવો. આતા અરે છોકરી, આ તું શું બોલે છે? મે તારા લગ્ન નાનપણમાં કર્યા છે, તું પરણેલી છો, કાઈ કુંવારી નથી. જાણું છું આતા, હું કુંવારી નથી. 5 વર્ષની હતી ત્યારે મારી માતાએ કેળે તેણીને ફેરા ફેરવ્યા છે. ફેરા ફરનાને હજુ મેં જોયો નથી, એની હારે વાત પણ કરી નથી. રાણા હારે દિલ મળી ગયું છે. આતા મારે રાણા વગર જીવતર ધૂળ થાય છે. માં દીકરી ધીરજ રાખ, તારું આ દુઃખ મારાથી નથી જોવાતું. નાનપણમાં લગ્ન કર્યા,
પછી મારી કુંવર સાસરે ગઈ જ નથી તો ઓલા કરણા ગોવાતી નો હક લાગે જ ક્યાંથી? અરે કરાવી નાખો ને લખડું. શું લખડું? જો હું મારા ઘરનું લખડું કરાવું તો પછી મને નાતના લખડા અટકાવવાનો શોખ છે. જો હું મારી દીકરીને સાસરે ન મોકલું તો પછી મને નાતના વાંધા ભાગવાનો શોખ છે. જો હું મારા ઘરનો ન્યાય ન કરું તો પછી મને પંચના પટેલ થવાનો શોખ છે. આ તમારી દીકરી છે, દીકરો તો છે નહીં, તો શું કલાને દીકરીનો જીવ બાળો છો? હું તમને કહું છું કે નાની હતી હતા હતા મારા નસીબમાં જે લખાયું હશે તે થશે. હું તમારી દીકરી છું, હું તમારી દીકરી છું, ગાય છું. ગાયને કસાય ઘેરે, ગાયને કસાય ઘેરે નો મોકલો તો સારું હતા. હા, તમારા જ હાથે, તમારા જ હાથે મારા શરીરના ટુકડા કરી નાખો. જીવતા ચામડી ઉતારી લ્યો હતા હતા પણ મારા રાણાથી મને દૂર ન કરો હતા. હા છોકરી, મારા હૃદયને હચમચાવી મૂકશે. કુંવરનીમાં કુંવરને મારી નજર સામેથી દૂર લઈ જા, ખબરદાર. ઘર બહાર કોણ કોણ ઊભા દીધો છે તો? ખરેખર ખરેખર મારી ભૂલ છે. ત્રણ ત્રણ વખત આવેલા આણાને પાછા મોકલા, જેમાં દીકરીના દોષ દેખાણા. જો આ વાતની કરણા ગોવતીને ખબર પડી તો નાકમાં મારું નાક કપાશે. આવ્યો છું આજે તમારી દીકરીને તેડવા આવ્યો છું. ત્રણ ત્રણ વખત આણા પાછા મોકલ્યા છે પણ આ વખતે પાછો ફરનાર નથી. ભલે આવ્યો બાપ, આ વખતે તને પાછો વળાવો નથી. મારી એક ને એક દીકરી છે, જેમને આણું વરાવ છે, સારું મુરત જોઈ વળાવી દઈશ. મુરત મુરત પાછી મારી પાસે કઈ નહીં ચાલે. જો જરા પણ આનાકાની કરી છે તો લોહીની નદીઓ વહે છે અને કુળને ડસણી અને લઈ જઈશ. મને મેળું મારનાર ઓલા કાનિયાને બોલતો બંધ કરીશ અને બે ગામમાં મારી આબરૂ વધારીશ. માટે કહું છું કે વળાવી દેજો કુળને, વાર કોઈ કરશો નહીં. લઈ જવા આવ્યો છું તે વાતને ભૂલશો નહીં. સસરા જમાઈ નો સંબંધ છે તેને તમે તોડશો નહીં. સમય છે તમારા હાથમાં, તેને તમે ભૂલશો નહીં. નખોદ કાઢી નાખ્યું. વાગડના વેપારીઓ તો મને મુસીબતમાં મૂકી દીધો. આજ મારા આંગણે મોતના ઓળા આવીને ઊભા છે. ક્યાં ગઈ કુંવરની માં? આવી બોલો. સાંભળ, કુંવરને આજને આજ સાસરે વળાવી દઈએ એટલે એમનું કાળું મોં લઈને જાય. જો જરા પણ આના કાની કરી તો આપણા મના કેટલાય રબાડીઓના લોહી રેડાશે. આતા આતા મને ભેલાઈ ન મોકલશો. રાક્ષસ જેવો, રાક્ષસ જેવો કરણો મને છીંટી નહીં રહેવા દે. આતા તમારા જ હાથે, તમારા જ હાથે મારા રાય રાય જેવડા ટુકડા કરો. તમારી દીકરી ઉપર, તમારી દીકરી ઉપર આટલી દયા કરો. આતા આ છોકરી મારા આખા કુટુંબને પાયમાલ કરવા માંગે છે. કુંવરનીમાં તમે કુંવરને સાસરે વળાવવાની તૈયારી કરી રાખો. ત્યાં કરણા ગોવતીને સમજાવીને હમણાં જાઉં છું. હતા માં માં મારા હાથને રોકી લ્યો. માં માં મારા હાથને રોકી લ્યો. મારે સાસરે નથી જવું. માં મારા રાણા વગર, મારા રાણા વગર હું નહીં જીવી શકું. આજ સુધી, આજ સુધી મેં તારી મર્યાદા તોડી નથી. આજ શરમ તજીને, આજ શરમ તજીને તને કહું છું. માં તને પગે પડીને કહું છું, તારી દીકરીને બચાવી લે. માં બચાવી લે. દીકરી તું શું બોલે છે એનું તને ભાન છે? જો જો અમે તને સાસરે નહીં વળાવીએ તો
ભેણાઈમાં લોહીની નદીઓ વહેલા છે. માં તો હું કુવો પુરીશ એટલે બધાય વેપારીઓને શાંતિ થઈ જશે. માં ના દીકરી ના, આવું ના કરીશ. જો હું હાલ જ દાયરામાં જાઉં છું અને કરેલો ગોવતને સમજાવીને પાછો ન આવું ત્યાં સુધી તું તો એક પણ અડું ડગલું ફરે તો તને તારી માના દૂધના છોકરી છે. સાવજના બરડે બેઠું મત, સાવજના બરડે બેઠું મત, મત લેવા જાઉં છું. સંચેરાયેલો પેલો મણિધન મળી લેવા જાઉં છું. જેવા થઈ ગયા છે રાણા. રાણા તારા હયાના હે પણ સાજણ જાતા સાસરે આજ લેવા આવ્યો છે એટલે ધરપત ખોઈને મારો બાર જીવના જોખમે તને મળવા આવ્યો છું. કુંવર મારા જીવ શું એ રાક્ષસ છે તને લઈ જશે સમજાવવા અને લખડું કરવા ગયા છે રાણા. મારા રાણા ને ન મારો હતા. બોલ કુંવર, સાસરે જવા તૈયાર છે નહીં તો રાણીને અહીં પૂરો કરી નાખો. હા હતા, હું સાસરે જવા તૈયાર છું હતા. શાબાશ બેટા શાબાશ. જુવાન દીકરીના માબાપની હાલત આજે ભૂની થાય છે કે આજ મારું નાક રાખી રાણાને ઘસડીને દૂર લઈ જાઓ. સલા ખાલો ને હવે મોતિયા નહીં તો મળે. સલા ખાલો ને હવે મોતિયા નહીં તો મળે. મોતિયા ધીમે રે ધીમે પ્રીતિ કેરો દીવાડો પ્રતાવ્યો. ધીમે રે ધીમે પ્રીતિ કેરો દીવાડો ઘાટા
હાલો ને હવે મોતીરાને તો મળે મારા હયાના કોડ મારા હયાના કોડ અધૂરા રહી ગયા રાણા સાથે રાણા સાથે ઘરવાસ બાંધવાના કોડ અધૂરા રહી ગયા હવે ક્યારે જોઈશ હવે ક્યારે જોઈશ મારા વાલમનું મુખડું શું કરતો હશે મારો રાણો શું કરતો હશે મારો રાણો મારા વિયોગે મારા વિયોગે વડલા મારી વાલે આસુરા સાંતો હશે માફ કરજે રાણા માફ કરજે રાણા તારો જીવ બચાવવા મેં સાસરે જવાની હા પાડી તું જીવતો હોઈશ તું જીવતો હોઈશ તો મને કોમિક મળીશ મારી વાત જોજે મારા રાણા વાત જોવાની ના હોય મારા ઘરવાળા આજે હું તારું પહેલું આણું ઓળીને આવ્યો છું માટે તું મને પહેલી વાર જુએ છે પણ મારાથી ગભરાઈશ નહીં ઉવર જો હું આ ચોરસો તારા માટે લાવ્યો છું અજાણ્યું ઘર જોઈ અને ગભરાઈ ગઈ હશે પણ કુંવર હવે આ ઘર તારું જ છે અને તારે જિંદગી આ ઘરમાં જ કાઢવાની છે કુંવર હાય રે હાય હાય રે હાય આજની રાત એ મારી વેરણ થઈ બેઠી છે કુંવર તું રડે છે સમજ્યો તારા બાપના ઘરેથી તને પરાણે લાવ્યો એટલે તને ઓછું લાગ્યું હશે કારણ કે તું અતિ લાડમાં ઉછરેલી છે પણ કુંવર લે આ ચોરસો પહેરી લે બરાતી તું જેમ ઢોરને ગળે બાંધીને લાવે તેમ મને લાવ્યો છે તો આ ક્યાં હરખે તો આ ક્યાં હરખે હું ઘરેણા પહેરું દુનિયામાં કોઈ ન કરે દુનિયામાં કોઈ ન કરે એવું તે કામ કર્યું છે મારા મા બાપની આબરૂ તે ધૂળ ધાઈ કરી છે ગોવાતી તો હું ક્યાં હરખે ઘરેણા પહેરું ગોવાતી સમજ્યો તને પરાણે લાવ્યો એટલે તને દુઃખ થયું છે પણ એમાં મારો કાંઈ વાંક નથી કુંવર જો હું કોણ કઈ કરો ગોવાતી ભલ ભલાના પાણી ઉતારનારો ગામના લોકો મને મેળા મારે છે કે કરો ગોવાતી ગામમાં ફાટ્યો પડે છે અને એની ઘરવાળી એના પિયરમાં છેલ બતાવ સાથે હિલવા કરે છે ગોવાતી તારા કરવા શબ્દો તારા કરવા શબ્દો મારાથી સંભળાતા નથી ગોવાતી હશે કુંવર તને ખોટું લાગ્યું ચાલ હવે એવું નહીં બોલું છોડી દે ગોવાતી મારો હાથ છોડી દે કુંવર તું મારી ઘરવાળી છે તું મને પરણીને આવી છે માટે આવી અરુણાને છોડી દે ઘરવાળી છું ઘરવાળી છું દુનિયાની નજરે તારી ઘરવાળી થઈ છું તારા ઘરે રહીશ તારા ઘરે રહીશ તારા ઢસરડા કરીશ પણ મારો દેહ તને આપીશ નહીં મારા રાણાને દગો દઈશ નહીં ગોવાતી હું પણ તને છોડીશ નહીં તું મારી ઘરવાળી છે તો તારે મને રાજી રાખવો જોઈએ ઘરવાળી છું ઘરવાળી છું પણ તને એટલી ખબર નથી મન વગર મળવાથી તને શું મળશે મરેલા ઢોરને જેમ ગીધ વીખે છે તેમ મારા શરીરને ચૂથવાથી તને શું મળશે ગોવાતી શું મળશે મારા શરીરની આગ ઓલવાશે તારા શરીરના સ્પર્શથી મારા હૃદયમાં શાંતિ થશે અને તારા આ ગુલાબી હોઠ એ અમી પાન કરાવશે અને તારા છોડી દે ગોવાતી રાણા મારા રાણા બસ ખબરદાર ત્યાં જ રહેજે કુટલ
ઓ રાણી તું અહી ક્યાંથી? હું પણ એ પૂછું છું ગોવાતી કે કુંવર અહી ક્યાંથી? તો તું હવે શું કરશે? હું કોણ કે તારી ધનારી ઘરવારી અને હાથથી તારા હૃદયને સરકારનાર એક આગની ચિંગારી તે મને ઘરવારી બનાવવાનું વચન આપ્યું હતું. તારા માટે થઈ વેલા પૈસા આપી છેડો પાડ્યો. મારા માતા પિતાના ઢોરને વેચી તને પૈસા આપ્યા. આથી ઉધી મેં મારી કાયાને સુકાવી. હજી તું મારું જીવતર બગાડવા માંગે છે? રાણી તારું જીવતર બગાડવા નહીં, તારા જીવતર ને હું દૂર ધારી કરી નાખી તારી ધમકી થી ડરે આ બચાડી કુંવર આ રાણી નહીં. આથી મારી પ્રતિજ્ઞા છે કે તારા પંજામાંથી કુંવરને છોડાવીશ અને તારી સામે હોડીની જાળની જેમ ઊભી રહીશ અને તારું ઘર માંડીશ. એટલે રખાતું રાખનારને પણ ખબર પડે કે અબડા જાતિ એ શું કરી શકે છે. હોડી સ્ત્રીને પરમાવવામાં આલ ભૂંડા થાય છે. તારા અને મારા વેરના મંડાણ શરૂ થાય છે. તો શું કરશે? બહેન બહેન મને બચાવો. બહેન મારી બહેન તને હું જરૂર બચાવીશ. આ ખૂટિયાના હાથમાંથી હંમેશને માટે છોડાવીશ. ખબરદાર તે આગળ પર કીધું છે તો હવે રાખ તારી બળાય ભૂંડી લાગે છે મુરાખ. આજ ભેરાઈ ગામનું પાદર, આજ ભેરાઈની ભૂમકા, આજ ભેરાઈનો વીડો મારી કંકુ વરણી કુંવર એ પાણી ભરવા નીકળતી હશે ત્યારે ભેરાઈનું પાદર એ કેવું રરિયામું લાગતું હશે. એમ મેલ્યું એ મેલ્યું આગળ ને મેલી માયાની બજાર એ મારે ડગલા ભરવા દીને રાત અહીંયા ભેરાઈ તણા. કેટલાક નું દૂધ વેચ્યું? દૂધ વેચે એક તો દૂધ થોડું થાય. એમાં પાડોશ માં મહેમાન આવ્યા. કોની ઘરે મહેમાન આવ્યા? દૂધ લખી ઓલા કરણા ગોવાતી ના ઘરે. કરણા ગોવાતી ની ઘરે એક રૂપાળી વહુ છે પણ બનીને મનમેળ નથી લાગતો. એ તો આસ્તે આસ્તે મન મળી જાય. એ હાલો બહેન આ વિચારો બે ત્રણ દિવસ થયા પાથરમાં પડ્યું છે. અરે બે ત્રણ ભેંસો લાગે છે તે આપણી નૈતનું લાગે છે. હાલે આપણે એને પૂછી લઈ તે કોણ છે. અરે ભાઈ તમે નાતે કેવા છો અને આમ બે ત્રણ દિવસ થયા પાથરમાં પડ્યા છો? બહેન બહેન હું રબારી છું, વાગડનો રહેવાસી છું. બહેન અત્યારે મારા ઉપર વેરા પડી છે. બોલો ભાઈ તમારે શું દુઃખ છે? ભાઈ બહેન મારો એક સંદેશો તમે કુંવરને પહોંચાડશો. એમાં શું તો બોલો ને શું સંદેશો છે? તો કુંવરને કહેજો કે ગામમાં વેર બંધાણા એટલે રાણો જન્મ ભૂમકા છોડી ગીરમાં જાય છે. એમ જાજા મારા રામ રામ એ કેજો કાકાની કુંવરને એ ગીરના જાતા ગામ એ રાણો પાદરથી પરહર્યો. રાણા મારા રાણા
કુંવર, કુંવરો શા માટે રડે છે? મારું જીવતર, મારું જીવતર તો ધૂળ થયું, કુંવર હવે શા માટે રાણા પાસે રડે છે? રાણા, રાણા તું મને લેવા માટે આવ્યો છે? રાણા, ના કુંવર, ના, હું જન્મ ભૂમકા છોડીને વાકરને અને ઘરને છેલ્લા રામ રામ કરી દૂર ગીરમાં જાઉં છું કુંવર. રાણા, રાણા તું ગીરમાં ચાલ્યો જઈશ, વાકરમાં હોત, વાકરમાં હોત તો કોપીક તારું મોતો ધોવેત. રાણા, મોતો ધોવત. કુંવર, કુંવર હવે ગામમાં રહેવાય તેમ નથી. કર્ણો ગોવતી, કર્ણો ગોવતી ગામમાં આવીને નાતને ભેગી કરી બધાની ધમકી આપી છે કે જો રાણાને ગામમાંથી નહીં કાઢો તો વાઘના રબરી સાથે સંબંધ રહેશે નહીં. કુંવર, મારા માટે થઈ બધાને દુઃખ પડે છે, એટલે મારી ભેંસો લઈ હું ગીરમાં જાઉં છું. કુંવર, છેલ્લી વખત તને મળવું હતું એ ઈચ્છા મારી ભગવાને પૂરી કરી. કુંવર, હવે તું સાસરે આવી છો, તું સુખી થાય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરી. રાણા, રાણા મારા ભાગ્યમાં સુખ હોત તો કર્ણા ગોવાતીની નહીં પણ તારી જ ઘરવાળી હોત. રાણા, આજ 15-15 દિવસ થયા, 15-15 દિવસ થયા સાસરે આવી છું, દુઃખના દાડા કાઢું છું. રાણા, રાણા તારા નામની માળા જપું છું. રાણા, મારી કાયા, મારી કાયા તો હજુ અભાવી નથી. રાણા, કાળ મુખા કર્ણનો માર ખાઉં છું અને મેળા સાંભળું છું. રાણા, કુંવર, કુંવર, આવું જ કરવું હતું તો પછી સાસરે જવાની આ શા માટે પડી? તારો જીવ બચાવવા માટે, તારો જીવ બચાવવા માટે જો મેં સાસરે જવાની ના પાડી હોત તો તને મારો બાપ મારી નાખત. તું જીવતો હોઈશ, તું જીવતો હોઈશ તો કોક મને મળીશ. આજ તને જોતા, આજ તને જોતા મારા હૃદયમાં ટાઢક પડી છે. રાણા, ટાઢક પડી છે. કુંવર, કુંવર બનવા કાળ બની ગયું, મારા નસીબમાં તારો ઘરવાળો બનવાનું નહોતું લખાયું. કુંવર, હવે તો પ્રભુએ, હવે તો પ્રભુએ જે તને ધણી આપ્યો તે જ સાચો. કુંવર, કુંવર મને રજા, મારા નસીબમાં જે લખાયું હશે તે થશે. કુંવર, રાણા હું અહીં બહુ દુખી છું. રાણા, હાલ હાલ હું પણ તારી સાથે ભાગીને ગીર ભેગા થઈ જઈ. રાણા, ના કુંવર, ના, ભાગી જાય તો જનેતા લાજે, અને તું તો પરણી ગઈ છો, ફરણે તર બાયડીને ઉપાડી જાય એ તો નરકનો કીડો કહેવાય. કુંવર, રાણા, રાણા આવ મારી હયાની આગને બુજાવ. રાણા, હે મયા છ પાણીએ ને કંકુ મરણી કાયા રોકાય જાને રાણિયા. હવે મને કોઈની બીક નથી. કર્ણો પણ જાણે છે, કર્ણો પણ જાણે છે આપણી પ્રીત છાની રહી નથી. રાણા, ના રહે કુંવર, ના રહે, આજ તને છોડતા, આજ તને છોડતા મારા પગે ઉપડતા નથી. હૃદયમાં ફટકા ભરે છે, હવે હું તને ક્યારે જોઈશ? કુંવર, હું કોઈ દિવસ પાછો આવવાનો નથી, ન કોઈ જાણે ન કોઈ પૂછે, એટલા માટે દૂર ચાલ્યો જાઉં છું. કુંવર, કુંવર પણ તને હંમેશા મારા હૈયામાં રાખીશ, કોઈ દિવસ નહીં ભૂલું. વડલાવાળી વાવે બોલેલા તારા મીઠા મીઠા બોલ
રાણો કોઈ દિવસ નહીં ભૂલે, કુંવર કોઈ દિવસ નહીં ભૂલે. રાણા, પણ રાણા તું તો પુરુષ ની જાત છે, તને તને સ્ત્રીઓના રુદ્યની શી ખબર પડે રાણા? રાણા મારો જન્મારો એ કેમ જશે રાણા? કુંવર જીવતા હશુ તો ફરીથી મળીશું. મને રજા કુંવર, હવે મારાથી અહીં ઊભું રહેવાય તેમ નથી. ગામના પાદરે થી નીકળ્યો અને જો તને ન મળું તો તને કેટલું દુઃખ લાગે કુંવર. હવે તારા આંસુડા લૂસી નાખ અને મને તારા મોઢી થી રજા આપ કુંવર. જીવતો નર જીવતો નર ભદ્રા પામે મારી વાટ જોજે રાણા. હું આવીશ તારી પાસે, મરીશ તારા પગમાં. કુંવર પણ કદમ આગળ વધ્યો છે તો તારા કટકા કરી નાખીશ. કર્ણા, કર્ણા વારણને જિંદગીનો મોહ રહ્યો નથી અને કુંવર સામે મરું તો મારું મોતે સુધરી જાય. ઉપકાર તારો થશે, ઉપકાર તારો થશે, તરસે દુઃખ મારા રોગનું. માવતર માં રહેવા દે અને ગામના મેળા સાંભળે. તારું કેવું સાચું છે ભાઈ, પણ હું શું કરું? કુંવર નું મન રાણા એને મળી ગયું છે. કુંવર ના હાથા ને મેં ઘણા સમજાવ્યા પણ એકના બે ના થયા. તે નોંધ થાય ને એને આખા ગામની પંચાયત કરવી છે અને દીકરીને દુખી કરવી છે. એ તો મને કહેતા હતા કે તારી દીકરીને સાસરે મોકલને, પણ હું ક્યાં એમ જેવો તેવો છું. આપણે તો જમાઈને કહી દીધું કે વેલ જોતી